हेलो मित्रों, जय माता जी, जय मोगल, वेलकम बैक टू माय चैनल राजगोहिल व्लॉग्स। अत्यारे दीपूभाई मस्त मजानी जगह वरी पाछा लई जाय छे। दीपूभाई हवे क्यां जाईए आपणे, कारण के अत्यारे हवे फ्री टाइम छे आपणी। अगर अत्यारे आपणे अटल ब्रिज जईए छे। अटल ब्रिज એટલે ઓલો જે બ્રિજ આપણે બન્યો ઈ નવો નવો બ્રિજ બન્યો ને ઈ રે? અચ્છા, જો ટાઈમ અનુસાર ટિકિટ મળી જાય તો ઠીક છે, કારણ કે લગભગ મે ટાઈમ ભી હોય છે કે 7 વાગ્યાની આસપાસ બંધ થઈ જતો હોય છે। એવું છે? હા, એટલે જઈશું આપણે, જો ટિકિટ મળી જાય છે તો આપણે 100% વિઝિટ કરી આવીશું। પાકું તો અત્યારે અમે છીએ વાડજની શેરીઓ ગલીઓની અંદર। આમ કેમ? આમ વાંધો નહીં, આપણે આમથી જતા રહીએ। અચ્છા, હવે અહીંયા ટ્રાફિક એટલો છે ને સાંજના ટાઈમમાં, કારણ કે જરાક તમારું ધ્યાન ગયું એટલે તમે આગળ લગભગ અડધો કલાક આગળ નીકળી જાઓ, 1/2 કિલોમીટર। તો તમને આગળથી પેલા પાછળના કેમેરાથી બતાવવા છે કે અમદાવાદનું ટ્રાફિક કેવું છે। મારી આંખની હવે રોજ બંધ હતું, મારે ડેઈલી જવાનું થાય રસ્તે થી, બરાબર, એટલે હું કદી અંદર ગયો નથી। હવે ટાઈમિંગ ની મને બહુ ખબર નહીં કેટલા વાગ્યા સુધી હોય, પણ મારા ખ્યાલ થી લગભગ તો હોય છે 7 વાગ્યા સુધી। તો આપડે જઈએ અને માહિતી લઈએ કેટલા વાગ્યા સુધી રાત્રે અહીંયા લાઈટો બાઈટો હશે ને? રાત્રે લાઈટો ચાલુ હોય છે। અચ્છા, મસ્ત મજાનું આજે જો અમદાવાદનું ટ્રાફિક એટલું છે, મસ્ત રસ્તા મસ્ત છે, અને અહીંયાથી અમે જવાના છીએ રિવરફ્રન્ટમાં, એટલે અહીંયાથી લેફ્ટ બાજુ રિવરફ્રન્ટમાં અંદર એન્ટર થશું અમે, અને રિવરફ્રન્ટથી પણ મજા લઈએ આપણે। અત્યારે અમે છીએ રિવરફ્રન્ટમાં અને મસ્તીનું આજે રસ્તો પણ મસ્ત છે, વાહનોની અવર જવર ચાલુ છે, અને અટલ બ્રિજ પણ અહીંયાથી તમને બતાશે। આ કયો બ્રિજ છે ઉપર? આ તો અત્યારે મેટ્રો વાળો બ્રિજ છે, મેટ્રો। બિલ્ડિંગો બિલ્ડિંગો બહુ મસ્ત છે, મજા આવે અહીંયા અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર। શું ગવર્નમેન્ટના કામ થતા જ રહેતા હોય છે। અચ્છા, ગવર્નમેન્ટમાં જે બી એક્ઝિબિશન હોય કે કશું બી હોય એ કન્ટિન્યુઅસ કામ ચાલુ ને ચાલુ હમણાં અહીંયા હતું ને ફૂડ ફૂડનો, અહીંયા હમણાં સરસ મેળો હતો, પછી અહીંયા હમણાં વચમાં એની પહેલા શિયાળો હોય ત્યારે ને હવે ટીબેટનનું માર્કેટ ભરાતું હોય। અત્યારે હવે વીરાંજલી શહીદ દિવસ છે, જે 23 તારીખે છે, ભગતસિંહનું આ લોકેશન સારું બતાવે નહીં? આ લોકેશન ના બતાવે તમને, અહીંયાથી તમે રિવરફ્રન્ટમાં જ છો, રિવરફ્રન્ટમાં જો, અને તમને આમાં હવામાનનું ઇન્ડેક્સ બી બતાવે કે તમે કેટલું, તમે એર કુલર અહીંયા કેટલું છે કે બરાબર, જે અમુક હોય ને અમુક 200 ની વધારે હોય, 300 ની એર ઇન્ડેક્સ માપતા હોય ને એ બધું બતાવતા રહેતા હોય છે। અહીંયા વીરાંજલી નો પ્રોગ્રામ બી 23 તારીખે ડાયરો છે, લોક ડાયરો છે, શહીદ દિવસ વીરાંજલી। તમે આ રોડ ઉપર આવો ને તમને દુબઈ જેવો ફિલિંગ આવશે, આ દુબઈ એટલે તમને એવું લાગે કે આપણે સારા એરિયામાં સારી જગ્યા ફરીએ, કારણ કે એક જ આખું ગુજરાતમાં એક જ એવું છે અટલ બ્રિજ, બહુ સરસ વસ્તુ બનેલી છે, હમણાં લગભગ શોર્ટ ટાઈમમાં જ ઓપન થયો છે, અને ટૂંક સમયમાં પતંગ હોટલ પણ ખાવાની તૈયારી, હા પતંગ હોટલનું કામ કન્ટિન્યુઅસ ચાલુ ને ચાલુ જ છે, હવે લગભગ ટૂંક સમયમાં જલ્દી બની જશે, હવે કન્ટિન્યુઅસ કામ ચાલુ, ઉપરનું પેન્ટ થઈ ગયું છે, નીચે પેન્ટ થાય ધીરે ધીરે, ત્યારે પણ અમે આવશું, અને સિગ્નલ બંધ છે આગળ। આપણે પહોંચી ગયા છે અટલ બ્રિજ, અને અહીંયા અત્યારે રાખી છે આપણે ગાડી પાર્કિંગ, અને અહીંયા સામે છે અટલ બ્રિજ। ગાડી પાર્કિંગની સુવિધા પણ સારી એવી છે, કારણ કે હું અહીંયા આવ્યો નથી અટલ બ્રિજની અંદર, આજ ફર્સ્ટ ટાઈમ છે, છોકરાઓ માટે અહીંયા વસ્તુ મળતી જતી હોય છે, અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન। આ રસ્તો જે છે એ રિવરફ્રન્ટ છે, અહીંયા આ ગેટે નહીં જવાનું, પેલા ગેટે, આ બીજા નંબર નો ગેટ છે, આપણે જવાનું છે પેલા ગેટે। અત્યારે આપણે એન્ટર થઈ ગયા છે ગેટ ની અંદર, અને લોકેશન પણ બહુ મસ્ત છે, સાંજનો ટાઈમ છે, અને લાઇટિંગ બાઇટિંગ છે જોરદાર, અને અટલ બ્રિજની શરૂઆત થઈ ગઈ છે। ચાલો, ટિકિટ ક્યાંથી લેવાની છે આપણે? ટિકિટ બારી છે ને એરો આપેલો? હા, એ રહી ટિકિટ બારી, રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, વાહ
અંદર પણ દુકાન એમ પ્લેન જાય છે ઉપર જોવા પહેલા આપણે પેલા ટિકિટ લઈ લઈએ કારણ કે ટિકિટ ની પ્રાઇસ કેટલી છે આપણે જોવું પડશે આ બાજુ કાઉન્ટર પણ એટલા છે પિઝા ફૂડ ઝોન ના સામે છે અટલ બ્રિજ અહીંયા ઓનલાઈન બુકિંગ પણ કરી શકો છો તમે જે કોઈ બહારથી આવતા હોય તો ઓનલાઈન બુકિંગ પણ થઈ જાય છે અને ટિકિટ કાઉન્ટર છે આપણું અંદર મસ્ત જગ્યા છે ફરવા લાયકમાં બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે માત્ર અટલ બ્રિજ ટિકિટ કાઉન્ટર છે તો કાઉન્ટર સામે છે આપણે ટિકિટ લઈ લઈએ અહીંયા 3 થી 12 વર્ષ સુધીના છોકરાઓને 15 રૂપિયા ટિકિટ છે અને 12 વર્ષ ઉપરના લોકો હોય એના માટે 20-30 રૂપિયા છે અને 60 થી વધુ ઉંમરના હોય એના માટે 15 રૂપિયા છે દીપુભાઈ ગયા છે ટિકિટ લેવા દીપુભાઈ કેટલા ગયા 60 રૂપિયા અચ્છા શું કે તમને ક્યાંક જોયા તમે યાર બરા હસ્તી જો યાર તમે કીધું તો ખરા આગળ કે અમદાવાદ ના સેલિબ્રિટી બ્રિજ ને ગાર્ડન નીકળી ગયું તો ગાર્ડન ની બી ત્યાંથી જ મળી જવું અચ્છા એ અલગ થી ગાર્ડન ના અલગ અને બ્રિજ ના અલગ બ્રિજ ના અલગ ઓકે તો અત્યારે અમે પહોંચ્યા છીએ અટલ બ્રિજ ની અંદર ને હવે અમે એન્ટર થશું અંદર ચાલો દીપુભાઈ થાકી જયો કારણ કે આમ ઢાળી હોય ને એટલે જો ના સીલિંગ આ પાઇપ થી બનાવેલો સીલિંગ થી બનાવ્યો લોખંડ ના પાઇપ થી એ ઉમર આઈસ્ક્રીમ તમે ચાલી ચાલી થાકી જાઓ રેસ્ટ કરો હોય તો ચા પાણી પી શકો લોકો અહીંયા આવીને રીલ્સ બનાવતા હોય છે ઇન્સ્ટાગ્રામ માં પોસ્ટ મૂકતા હોય છે કાચું છે અચ્છા સાચ છે પાણી ઝાકો થઈ ગયો હાલી હાલી હા હાલો એને ઝાકો થઈ ગયો મસ્ત જગ્યા મજા આવી અહીંથી એટલું જ છે બસ પૂરું હા 300 મીટર જ્યાં છે બસ અમૂલ નું દૂધ ચા પાણી સેન્ડવીચ પફ બધું મળે અહીંયા અને ખાલી અહીંયા રાઉન્ડ મારીને બસ અડધો કલાક નું ટાઈમિંગ રાખેલું અડધો કલાક ઓલી બાજુ થી ટિકિટ હશે ને કાઉન્ટિંગ ઓલી બાજુ થી બેસ્ટ એ બાજુ થી આવી શકો આ બાજુ થી પણ આવી શકો બસ આગળ હવે કઈ છે નહીં એટલું બધું અને અહીંયાથી ખાલી નજારો જોવાનો કે આવી રીતે નદી સાબરમતી રિવર ફ્રન્ટ ના તમે દર્શન કરી શકો છો સામે પતંગ હોટલ છે એની પણ મોજ માણી શકો રાત્રે આવી તો થોડી લાઇટિંગ બેટિંગ જોવા મને મજા આવે મજા આવે ને સાંજના ટાઈમમાં થોડી મજા આવે ને ટાઈમ શું છે આપણા કેટલા વાગે થી કેટલા વાગે સુધી નું આમાં અડધો કલાક નું ટાઈમ હોય કેટલા વાગે ઓપન થાય છે સવારે ઓપન થતું હશે લગભગ 9-10 વાગે ઓપન થાય મારે બરાબર અને સાંજે 7-8 વાગે સુધી હશે 7-8 વાગે પૂરું વાહ ને અહીંયા તો ઓલો બોટિંગ ચાલુ હોય કે બંધ છે આપણે બોટિંગ ચાલુ છે ને આગળ છે અચ્છા એમાં બી અલગ અલગ ભાવ છે 200 રૂપિયા 300 રૂપિયા 500 રૂપિયા અલગ અલગ છે ઓહો તો આ તો અત્યારે અમે હાથી ગયા થાકી ગયા અને હવે ચઢાણ વાળો વિસ્તાર છે ને એટલા માટે ચઢાણ વાળો આપણે કેમ ઓલું માઉન્ટ આબુ ઉપર જતા હોય ચાલી ચાલી પહાડ ઉપર નહીં આપણે હા ચોટીલાનો ડુંગરો ચડો તો એ થાકી જવાય મસ્ત લાગ્યો આમ મજા આવી ગઈ વિદેશમાં ફરતા હોય એવું લાગે સામે પણ જો લાઇટિંગ તમને દેખાય છે અહીંયા બ્રિજ પણ મસ્ત બનાવ્યો જોરદાર આ છે વોકિંગ સ્ટ્રીટ ચાલી ચાલી લોકો અહીંયા સેલ્ફી ને ફોટા ને બોટા આપ લોકો બધી મોજ કરતા હોય આનંદ લેતા હોય છે બધા પોતપોતાની મસ્તીમાં હોય છે તો આજે પણ અમે પણ મસ્તીમાં હતા એટલે અહીંયા આવ્યા છીએ ને તમને કેવી મજા આવી
કોમેન્ટ કરજો, અને અટલ બ્રિજમાં આવી ગયા હોય તો પણ કોમેન્ટ કરજો, જે કોઈ ના આવ્યા હોય એ પણ. હા, અમદાવાદ આવે એટલે આ જગ્યા ચોક્કસ મુલાકાત લેજો. અને આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, અને અટલ બ્રિજમાં આવતા રહેજો. બાય બાય.